આણંદ બેઠક પરથી ઉમેદવાર દ્વારા અનોખો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ચૂંટણીની તારીખો આવ્યા બાદ હવે ઉમેદવારો મેદાને છે અને ઉમેદવારો દ્વારા પ્રચંડ પ્રચારની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. ત્યારે આણંદ બેઠક ઉપર ઉમેદવારનો અનોખો ચૂંટણી પ્રચાર જોવા મળ્યો, જેમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલની અનોખી સ્ટાઇલ ચૂંટણી પ્રચારમાં જોવા મળી, જેમાં જેસીબી પર બેસી અને મિતેશ પટેલ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો છે. બોરસદના પીપળી ગામે આ ચૂંટણી પ્રચાર કર્યા હોય તેવી માહિતી મળી રહી છે. આ દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જેની અંદર ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ અનોખી સ્ટાઇલમાં એટલે કે જેસીબી ઉપર બેસી અને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તો હવે જ્યારે ચૂંટણીની તારીખો નજીક આવી ચૂકી છે અને ચૂંટણી પ્રચારે તમામ પક્ષોના ઉમેદવાર જોડાઈ ચૂક્યા છે ત્યારે હવે આણંદ બેઠક ઉપરથી ઉમેદવાર મિતેશ પટેલ પણ પોતે ચૂંટણી પ્રચારમાં લાગી ચૂક્યા છે અને અનોખો પ્રચાર કરતા તેઓ નજરે પડ્યા છે, જેમાં તેઓ જેસીબી પર બેસી અને ચૂંટણીના પ્રચાર માટે નીકળી ચૂક્યા છે. આ સમાચાર અને આ ઘટના બોરસદના પીપળી ગામે બની છે, જ્યાં તેઓ જેસીબી પર બેસી અને ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા છે. તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો, જેસીબી ઉપર બેસી અને મિતેશ પટેલ દ્વારા ચૂંટણી પ્રચાર કરી દેવામાં આવ્યો છે. આણંદ બેઠક ઉપર ઉમેદવારનો અનોખો ચૂંટણી પ્રચાર સામે આવી રહ્યો છે, જેમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલની અનોખી સ્ટાઇલ જોવા મળી છે. જેસીબી પર બેસી અને ચૂંટણી પ્રચાર તેઓ કરી રહ્યા છે. ચૂંટણી પ્રચાર માટે અનેક નેતાઓ અનોખા પ્રયોગ કરતા હોય છે, ત્યારે મિતેશ પટેલ પણ પોતાની અનોખી સ્ટાઇલમાં ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા છે, જેમાં તેઓ જેસીબી ઉપર બેસી અને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. બોરસદના પીપળી ગામે આ ચૂંટણી પ્રચારનો એક કાર્યક્રમ હતો, તેની અંદર તેમના દ્વારા જેસીબી પર બેસી અને ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો છે. લોકોનો ટોળું પણ ત્યાં જોવા મળી રહ્યું છે. તો ચૂંટણી પ્રચાર હવે ચૂંટણી નજીક આવતાની સાથે જ શરૂ થઈ ચૂક્યો છે અને તમામ પક્ષના નેતાઓ પણ હવે પ્રચંડ પ્રચારમાં લાગી ચૂક્યા છે, જોતરાઈ ચૂક્યા છે. ત્યારે હવે આણંદ બેઠક ઉપરના ઉમેદવાર દ્વારા પણ અનોખો પ્રચાર કરવામાં આવ્યો છે અને ભાજપના ઉમેદવાર છે જે મિતેશ પટેલ, તેઓ ચૂંટણી પ્રચાર કરતા અનોખી સ્ટાઇલમાં જોવા મળ્યા હતા, જેમાં તેઓ જેસીબી પર બેસી અને ચૂંટણી પ્રચાર કરતા નજરે પડ્યા છે. તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો.